નમસ્કાર દર્શક મિત્ર, આપ જોઈ રહ્યા છો SS24 ન્યૂઝ નેટવર્ક. હું છું રંજીતા ગામિતા. આજના મહત્વના સમાચાર. સુરત પીપોદરા પાસે મોટી માઇનોર કેનાળમાં છોડી રહ્યા છે કેમિકલયુક્ત પાણી. તંત્રની મહેરબાનીથી હજારો ખેડૂતોના પાકનું થઈ શકે છે નુકસાન. જનતાના આરોગ્ય સાથે છેડા કરતા ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિકો, જાગૃત નાગરિક અને પત્રકારો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને જીપીસીબીના અધિકારી સુધી રજૂઆત કરવા છતાં તંત્ર ઊંઘતું. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ફરી એકવાર મોટી જાનહાનીને આમંત્રણ આપી રહ્યા છે કે શું, એ પણ એક મોટો સવાલ છે. હાલ તો ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે, પણ કોણ કરશે આવા ગંભીર બાબતનું નિરાકરણ? કે પછી કોઈ મોટી ઘટનાની રાહ જોવાઈ રહી છે? સુરતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને આમ જનતાની માંગ છે કે વહેલી તકે તંત્ર દોડતું થાય અને અમને ન્યાય આપે. તો દર્શક મિત્ર, ફરી મળીશું નવા સમાચારો સાથે. હું રંજીતા ગામિત. તો જોતા રહો SS24 ન્યૂઝ નેટવર્ક, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હાલ અત્યારે અમારી પાસે એક ખાસ રજૂઆત આવી હતી, એટલે કે સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને આમ જનતાનો જે રજૂઆત હતી, અમારી પાસે એક પ્રશ્ન આવેલો હતો. તો આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે હાલ અત્યારે અમે પત્રકારો અને આમ જનતાને, જાગૃત નાગરિકોને સાથે રાખીને અહીંયા હાલ અત્યારે સ્થળ ઉપર ઊભા છીએ. આપને અમે એડ્રેસ ચોક્કસથી જણાવી દઈએ કે સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના પીપોદરા પાસે એક મોટી નહેર આવેલી છે, નર્મદા સંપત્તિ માઇનોર કેનાળ છે તે. હાલ અત્યારે બંધ હોવાથી આ દ્રશ્યો સામે આવ્યા છે. હાલ વાત કરીએ આ કેમિકલયુક્ત પાણીની, તો સુરત શહેરની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટી છે અને પછી તંત્ર દોડતું થયું છે. સુરત શહેરની અંદર ઘણા બધા શ્રમિકો છે તે ભોગ બન્યા છે. ફરી આવી જ કોઈ ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા બે દિવસથી અમે અધિકારીઓના સુધી આ રજૂઆત પહોંચાડી છે. મુખ્ય કેનાલની અંદર ઇન્ડસ્ટ્રીયલનું ગટરનું પાણી અને કેમિકલયુક્ત પાણી આ છોડવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો છે તેના વિડીયો, લાઈવ ફૂટેજ અને લાઈવ અધિકારીઓને બોલાવીને અમે આ દ્રશ્યોની જે ચકાસણી કરાવી છે, અહીંયાથી સેમ્પલ પણ અપાવડાવ્યા છે. તેમ છતાંય હાલ બે દિવસ થઈ ગયા હોવા છતાંય અધિકારીઓ જાણવા છતાં આમનો કોઈ ગંભીરતા નથી લઈ રહ્યા, ત્યારે ખૂબ જ દુઃખદનીય થઈ રહ્યું છે કે આવા ગંભીર બાબતના આ પ્રશ્નોનું નિરાકરણ કોણ કરશે. ત્યારે હાલ અત્યારે આ જે સ્થળ પર આવ્યા છે, ખુલ્લામાં જે આ પાણી અત્યારે ફેલાવો થઈ રહ્યો છે, આરોગ્યનું ખૂબ જ મોટું નુકસાન થઈ શકે, શ્રમિકોનો આરોગ્યને લઈને ખૂબ જ ચિંતિત થઈ શકાય. નહેરની અંદર જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે લોકો પીવા માટે પણ લેતા હોય, ખેડૂતો પોતાના પાક માટે લેતા હોય, ત્યારે કેમિકલયુક્ત પાણી છે તે હાલ અત્યારે તેમાં જઈ રહ્યું છે. આ દ્રશ્યો અમે લાઈવ જોઈ રહ્યા છીએ. ઘણા બધા અધિકારીઓને અમારી આ રજૂઆત છે તે રજૂઆત ધ્યાનમાં લઈ રહ્યા નથી, પરંતુ લાગી રહ્યું છે કંઈક ને કંઈક ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી આ પાણી છે તે, આ કેમિકલયુક્ત પાણી આમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ખૂબ જ દુઃખદનીય અને ખૂબ જ ગંભીર બાબત છે, પરંતુ જો તંત્ર આ ગંભીરતાને ધ્યાનમાં નહીં લે તો આવનારા દિવસોમાં ખૂબ જ મોટી ઘટના ઘટી શકે છે. જિગ્નેશ મિશ્રા સાથે સંધ્યા રાઠોડ, G9 ન્યૂઝ, સુરત.